હેલો ફ્રેન્ડ્સ હું છું મોનિકા અને સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ આપણે બનાવીશું આલુ યસ આજે હું તમને આલુ ટીકી ચાટ બનાવતા શીખવાડીશ પણ તમે જોવો છો એ મારા એક પણ ઇન્ગ્રીડિયન્ટમાં તમને બટેટા નથી દેખાતા તો આ આલુ ટીકી ચાટ એટલે કે આપણેનું નામ ચેન્જ કરી દઈશું ટીકી ચાટ હું કઈ રીતના બનાવું છું એ એક સિક્રેટ છે મોસ્ટ ઓફ ટાઈમ એવું બનતું હોય કે બપોરે રોટલી વધતી હોય હા સમજી ગયા ને આજે આપણે વધેલી રોટલીમાંથી કઈ રીતના ચાટ બનાવશું એ શીખીશું તો ચલો પેલા આપણે આલુ ટીકી ચાટ એટલે કે આલુને હટાવીને રોટી ટીકી ચાટ કઈ રીતના બનાવીએ છીએ એના માટે હું અહીંયા બપોરની વધેલી રોટલી ત્રણ થી ચાર લઉં છું આપણે આ રોટલીને ક્રશ કરી લઈશું આપણે આને ડ્રાય ઝારમાં નાના નાના પીસીસ કરીને એડ કરી અને બારીક ભૂકો બનાવી લઈએ હવે આપણે આ આલુ ટિકી ચાટમાં પહેલાં તો જે મેં એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ બોલેલા હતા બતાવેલા હતા એડ કરતા જઈએ સૌ પ્રથમ મેં અહીંયા બારીક સમારેલા ટમેટા લીધા છે જે હું એક મોટી ચમચ એડ કરું છું તમે તમારી જરૂરિયાત મુજબ ખટાશ વધારે એડ કરો ખટાશ વધારે એડ કરવી હોય તો વધારે ઉમેરી શકો ત્યારબાદ હું તેમાં ખમણેલું એટલે કે છીણ કરેલું ગાજર ઉમેરીશ આ ગાજર હું આદુ મરચાં અને લસણ નામે સમારેલા એટલે કે કટકા કરેલા છે એ ઉમેરી દઈશ આ આ ઓપ્શનલ છે જો તમારી નાના બાળકો માટે તમે તમે બનાવતા હોય તો આમાં મરચાં અને લસણ અવોઇડ કરી શકો છો ત્યારબાદ હું તેમાં અત્યારે લીલી ડુંગળી ખૂબ જ સરસ આવે છે તો પાન સહિત હું લીલી ડુંગળી એક મોટી ચમચી એડ કરીશ ફ્રેન્ડ્સ આ ટીકી તળાતા લીલી ડુંગળીની સ્મેલ પાન સાથે ખૂબ જ સરસ આવશે તો આ ડુંગળી તમે જરૂરથી એડ કરજો મેં ચાર રોટલીમાં ત્રણ મોટી ચમચી છે આ ડુંગળી એડ કરેલી છે તમે જે રીતના ખાતા હો એ પ્રમાણે પોર્શન વધઘટ કરી શકાય ત્યારબાદ હું તેમાં પીસીસ કરેલું બીટ એડ કરીશ જેથી કરીને આપણી ટીક્કી ખૂબ જ મરુનીસ લાગે મરુન કલર આવી જાય તેમાં અને સ્વાદમાં ટેસ્ટી અને હેલ્ધી પણ રહે ત્યારબાદ તેમાં હું સમારેલી ધાણાભાજી એડ કરું છું આ બાઈન્ડિંગ ને વ્યવસ્થિત રીતના હાથથી હલાવી અને જો જરૂર લાગે તો જ પાણી એડ કરું બાકી એમનેમ જ તમારી ટिक्की ખૂબ જ ફાઈન બની જશે હવે આ થોડું હલાવાઈ જાય મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા એવા રેગ્યુલર મસાલાઓ કરી લઈએ આપણે તેમાં સોલ્ટ એડ કરીશું નેક્સ્ટ હું તેમાં ચટણી એડ કરીશ મરચાં પાવડર જે બોલીએ છીએ પછી હું તેમાં ધાણા જીરું એટલે કે ધાણા જીરું પાવડર એડ કરીશ ફ્રેન્ડ્સ હું અહીંયા હળદર અવોઇડ કરું છું યલોઇશ કલર નથી જોતો એ માટે તમારે હળદર એડ કરવી હોય તો ઓપ્શનલ છે આપણે થોડો એવો ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને લાસ્ટમાં ત્રણથી ચાર ટીપા લીંબુના એડ કરીશું તો આપણા બધા જ મસાલાઓ થઈ ગયા છે હવે આપણે આની ટીકી વાળવાની શરૂઆત કરી દઈએ જેમ મેં કીધું એમ જરૂર પડે તો થોડું પાણી એડ કરશું અધરવાઇઝ આને રોટલીમાં જ આપણે ટીકી જેવું વાળી લેશું હવે આપણે ટીકી વાળીએ છીએ આવી રીતના હાથને પ્રેસ કરી અને વાળતું જવાનું અને ધીમે ધીમે તેને આવી રીતના ગોળ શેપ આપીશું તમે જુઓ છો એમ આપણી ટીકી ખૂબ જ સરસ રીતે વળી ગઈ છે હું વન બાય વન બધી ટીકી તૈયાર કરી લઉં છું ત્યાર સુધીમાં આપણે એક ગેસ પર તેલ ગરમ થવા માટે મૂકી દઈશું કે જેમાં આપણે આપ આપણી ટીકીઓ તળી લેશું સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એવી રીતના આપણી બધી ટિક્કી ખૂબ જ સરસ રીતે બની ગઈ છે તો ચલો આપણે તેને ફ્રાય કરી લઈએ મેં અહીંયા બાઇન્ડિંગ માટે બટેટાનો યુઝ નથી કરેલો અને સાથે સાથે આપણે કોર્ન ફ્લોરનો કે કોર્ન ફ્લોરની સ્લરીનો રગદોડવા માટે જે યુઝ થતો હોય પેટીસમાં એ પણ નથી કરેલો છતાંય આપણી ટિક્કી ખૂબ જ સરસ બનશે તો ચલો પહેલાં આપણે એને ફ્રાય કરી લઈએ તો વન વન બાય આપણે બધી બહાર લઈ લઈએ ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે આપણી ટીકીને રેગ્યુલર બધી જ વસ્તુઓથી ગાર્નિશ કરી લઈએ એના માટે મેં અહીં આપેલા સોસ લીલી ચટણી ધાણાભાજી સેવ ડુંગળી અને દાળમ લીધેલા છે જે આપણે બહારની ટીકી ખાતા હોય એવી જ ટીકી થઈ જશે અને સાથે સાથે મેં મીઠાવાળું દહીં લીધેલું છે એ ઓપ્શનલ છે પણ આ ચાટમાં જો દહીં ઉમેરશો તો ખટાશ અને ખારાશ ખૂબ જ સરસ આવશે તો તમે આ રીતના ટીકી જરૂરથી બનાવજો અને તમારી વધેલી રોટલીનો ખૂબ જ સરસ યુઝ કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ આલુ વગરની ચાટ કેવી લાગી એન્ડ યસ ફ્રેન્ડ્સ મારી ચેનલ ન્યૂ છે તો જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો બાજુમાં આપેલ બેલ બટનને પ્રેસ કરજો જેથી કરીને મારા અવનવા વિડીયોઝની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળતી રહે થેન્ક યુ ગાઈઝ સપોર્ટ મી એન્ડ કીપ વોચિંગ માય ચેનલ